नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय इंग्लिश एकम कसोटी सप्टेम्बर 2022। विद्यार्थी मित्रों, 24 सप्टेम्बर एट्ले कि आजे जे तमारू अंग्रेजी प्रस्तव बैंक एट्ले जे 25 गुणनू पेपर लेवायू तेनी प्रस्तव बैंकनू संपूर्ण सॉल्यूशन दरेक प्रश्नोना जवाबो तमने आ वीडियो में जोवा मळशे। एट्ले आवनारी प्रथम परीक्षा में पण तमने कोई तकलीफ नहीं पड़े। एट्ले खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने तमारू संपूर्ण सॉल्यूशन जोईने पछी मने जणावजो के तमारा 25 माथी केटला मार्क्स आवशे, बराबर छे। अने चेनल बनावतो खास सौप्रथम चेनल ने सब्सक्राइब कर देजो जेथी दरेक एकम कसोटी पेपर सॉल्यूशन वीडियो सौप्रथम तमने मळता रहे। वात करीए विद्यार्थी मित्रों प्रश्न नंबर 1 जेनी अंदर राइमिंग वर्ड शोधवाना छे। अहींया लगभग 25 राइमिंग वर्ड्स आप्या हता, बराबर। प्रश्न बैंक की बात करूँ छूँ, एमांथी तमारा विषय शिक्षके तमने कोईपण 5 पेपर में पूछा है, बराबर छे। क्या 5 पूछा है ये तमे मने खास कमेंट करीने जणावजो। तमे स्क्रीन पर जोई शको छो आ 25 राइमिंग वर्ड्स छे, बराबर छे। तो पहलू छे ट्री, बराबर छे। तो ट्री नुं राइमिंग वर्ड्स लखवानुं छे। तो ट्री नुं राइमिंग वर्ड जे छे एम तो घणा बधा थशे, बराबर छे। बी ब्री थाय, ग्री थाय, पछी सन, तो सन नुं राइमिंग वर्ड्स ट्यून, पछी डूर तो घूर, आ राइमिंग वर्ड्स, बराबर। फेल तो TELL टेल, आनु राइमिंग वर्ड छे। नाइट तो गाइट, GIGHT गाइट। गुड तो मूड, MOOD, आनु राइमिंग वर्ड्स हशे, बराबर। चलो लैंड तो सेंड, SAND सेंड। त्यारबाद डाउन छे तो ब्राउन, आनु राइमिंग वर्ड्स, बराबर। पेन नु शू थशे, TEN टेन। सर तमने का 25 माथी कयुं पूछाय मने खास कमेंट करीने जणावजो। सेल नु वेल, पेट नु ईट, EAT। क्लियर विद्यार्थी मित्रों? तो आ 25 राइमिंग वर्ड्स छे, एमांथी तमने 5 पूछा छे दरेकनो एक-एक मार्क्स। एटले प्रश्न नंबर 1 जे छे 5 માર્ક્સનો છે, બરાબર છે। સંપૂર્ણ 25 એ 25ના રાઇમિંગ વર્ડ્સનું સોલ્યુશન જોતી હોય તમારે તો એની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો એ પણ જોઈ લેજો। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, વાક્યોમાં બિફોર અથવા નાવમાં વર્ગીકૃત કરવાનું છે, બરાબર છે। અહીંયા 20 વાક્યો છે, એમાંથી તમારા પેપરમાં તો તમારા વિષય શિક્ષકે 5 જ પૂછ્યા છે, કયા 5 પૂછ્યા છે એ પણ મને કમેન્ટ કરીને જણાવજો, અને 5માંથી તમારે કેટલા સાચા પડશે એ પણ અત્યારે ચેક કરી લેજો। પહેલું છે ગીતા એન્ડ સીતા પ્રિપેર્ડ ડિનર, એટલે શું કરતા હતા? એ ડિનર બનાવતા હતા, તૈયારી કરતા હતા। તો અહીંયા બિફોર આવશે કે નામ આવશે? તો પ્રિપેર્ડ એટલે એમણે ખાવાનું બનાવી દીધું, પ્રિપેર્ડ। ED એટલે ક્રિયા પતી ગઈ છે, ભૂતકાળ દર્શાવે છે, બરાબર છે। તો એનો મતલબ હવે નામ ના આવે, અત્યારે જો કરતા હોય તો નામ આવે, તો આ પહેલાંની ક્રિયા થઈ એટલે અહીંયા શું આવશે? બિફોર। તો આ પહેલાંમાં શું આવશે ભાઈ? બિફોર, ક્લિયર। ચલો બીજું, આઈ ટ્રાવેલ્ડ બાય કાર, તો ટ્રાવેલ્ડ છેલ્લે ED આવ્યું એટલે ટ્રાવેલ કરી ચૂક્યો છે, હું ટ્રાવેલ કરીને આવ્યો, ક્યાંથી? તો કારમાંથી, બરાબર, કારથી ટ્રાવેલ કરીને આવ્યો। તો પહેલાંની ઘટના થઈ એટલે આ અહીંયા પણ શું આવશે? બિફોર, બી લખ્યું એટલે તમારે સમજી લો બિફોર। ચલો, ક્રિષ્ના ઇઝ રાઇટિંગ એન એસે, નિબંધ લખી રહી છે, ING એટલે અત્યારે વર્તમાનની ક્રિયા છે, એટલે અહીંયા શું આવશે? નાવ, એન લખવું, એનો મતલબ શું થયું? નાવ લખવાનું છે, બરાબર। આ ખાલી જગ્યામાં તમારે ખાલી નાવ લખી દેવાનું। ચોથું છે નિકિતા વોશ્ડ ક્લોથ્સ, જુઓ ED આવ્યો, ED આવ્યો એટલે ભૂતકાળની ક્રિયા, અહીંયા શું આવશે? બિફોર। ખાલી ING આવે એ બધામાં નાવ આવે, અને ED હોય એ બધામાં બિફોર આવે, આના આધારે તમે સમજી જજો। જો હું તમને બતાવું, ING તો નાવ આવશે, ED તો બિફોર આવશે, પછી અહીંયા જુઓ આખું વાક્ય વાંચો, શું કહ્યું? ધ વોઝ, વોઝ આવે ને, MER આવે તો એ નાવમાં આવે, વોઝવેર આવે તો એ બધું બિફોરમાં આવે, ભૂતકાળની ક્રિયા બિફોર આવશે, બરાબર। એવી રીતે જુઓ આઠમો, IM eating એન એપલ નાવ, તો એમાં આઠમામાં નાવ જ આવે, ચોખ્ખું લખે જ છે, અત્યારે જ ખાઈ રહ્યો છે સફરજન। સી ધ બર્ડ્સ આર ફ્લાઇંગ, આમાં પણ નાવ આવશે 9મામાં। 10મું છે હી સ્ટૂપ અપ એન્ડ ક્લેપ્ડ, અહીંયા બિફોર આવશે, બરાબર, બિફોર। MEs આર આવે એ બધામાં નાવ, જો અહીંયા ઇઝ છે એનો મતલબ એ નાવ, વોઝવેર આવે તો બિફોર, આ યાદ રાખજો, આમાં આવશે 12મામાં બિફોર। 13મામાં ઇઝ છે એટલે નાવ લખી દેવાનું આંખ બંધ કરીને, VR, MEs આર, આર આવ્યું તો પણ નાવ આવે, વોઝવેર, વોઝ આવ્યું એટલે બિફોર આવે,
આ ખાલી એક એક બે શબ્દો યાદ રાખો એટલે તમને તરત જ જવાબ મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3, પ્રશ્ન નંબર 3 છે એની અંદર અહીંયા વાર્તાલાપ આપ્યો છે, એના આધારે ખાલી જગ્યાઓ કૌંસમાં આપેલા શબ્દોને આધારે પૂરવાની છે. 5 માર્ક્સ છે, બરાબર છે. અહીંયા 5 આવા પ્રશ્ન બેંકની અંદર વાર્તાલાપ આપ્યા છે. અમારી તમારા પેપરમાં કયા નંબરનું પૂછા છે એ પણ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. પહેલાં આપણે આ જોઈ લઈએ. ગિરીશ, ગિરીશ એમ કહે છે, હે વેર આર યુ ગોઈંગ? તો પ્રિતેશ કહે છે, આઈ એમ ગોઈંગ. પછી અહીંયા કોઈ બી જગ્યાનું નામ હશે એન્ડ વેર આર યુ ગોઈંગ, તો વેર ગોઈંગ ટુ સુરત. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? આઈ એમ ગોઈંગ ટુ સુરત. જો અહીંયા ઉપર હું તમને બતાવું છું, પહેલી ખાલી જગ્યામાં શું આવશે ભાઈ? સુરત આવશે. તો ટુ સુરત જે છે અહીંયા લખી દેવાનું. હવે ગિરીશ કહે છે, આઈ એમ ગોઈંગ ટુ બોમ્બે. ટુ બોમ્બે ટુ. હવે એ બોમ્બે ટુ ક્યાં જશે? અટેન્ડ અ ફંક્શન. શા માટે જાય છે એ કહી રહ્યું છે. તો આમાં આવશે અટેન્ડ અ ફંક્શન. અહીંયા શું લખી દેવાનું? અટેન્ડ અ ફંક્શન. પ્રિતેશ કહેશે, ગુડ, વિલ યુ પ્લીઝ બ્રિંક ડેશ ફોર મી? તો શું કરશે? બ્રિંક અ ટી શર્ટ. એને ટી શર્ટ લાવવાનું કહે છે. તો અહીંયા શું આવશે? અ ટી શર્ટ. મારા માટે ટી શર્ટ લેતો આવશે, અ ટી શર્ટ આવશે. પછી ગિરીશ કહે છે, શ્યોર, વાય નોટ? કેમ નહીં, હા ચોક્કસ. તો અહીંયા શું આવશે? વાય નોટ. અને છેલ્લે પાંચમી ખાલી જગ્યા છે, પ્રિતેશ કહેશે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. પછી ગિરીશ કહેશે, યુ આર વેલકમ. છે ને એકદમ સહેલું, એટલે આમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓને 5 માંથી 5 ઇઝીલી હું આશા રાખું છું 100% આવી જશે. આપણે આઈએમપી પેપરમાં પણ આની ચર્ચા કરી હતી. હવે પ્રશ્ન નંબર 4 છે, એની અંદર તમને ફકરો આપ્યો છે, એના આધારે નીચેના 5 પ્રશ્નોના જવાબ આપવાના છે, એ પણ જોઈ લઈએ. તો પહેલું છે, વેર ડીડ મિસ્ટર શાહ વર્ક? તો તમારે લખવાનું, મિસ્ટર શાહ વર્ક ઇન એન ઓફિસ એટ સુરત. બટ એ બધું કંઈ લખવાની, ખાલી સુરત સુધી લખવાનું. જો અહીંયા જે ગોળ દોરું છું નાનો જવાબ આવી રહ્યો, જુઓ, મિસ્ટર સાથી ચાલુ કરવાનું તો સુરત સુધી લખવાનું. બસ ખબર પડી ગયા પહેલાંનો જવાબ. ચલો બીજું, હી લીવડ ઇન, એ ક્યાં રહેતો હતો? તો લખવાનું અ વિલેજ. હી લીવડ ઇન અ વિલેજ. પછી ત્રીજું છે, હાઉ ડીડ મિસ્ટર શાહ ગો ટુ ધ રેલવે સ્ટેશન ફ્રોમ હિઝ ઓફિસ? તો હાઉ ડીડ, કેવી રીતે ગયો? તો તમારે લખવાનું છે, રેલવે સ્ટેશન ફ્રોમ હિસ ઓફિસ. તો તમારે લખવાનું છે કે ધ રેલવે સ્ટેશન વોઝ નોટ ફાર, એટલે બહુ દૂર નથી, હિસ ઓફિસ. સો હી ઓલવેઝ વેન્ટ ધેર ઓન ફૂટ, ચાલીને જાય છે. બરાબર છે, તમારે લખવાનું છે વેન્ટ ધેર ઓન ફૂટ, એટલે ચાલીને જાય છે. પછી ચોથું છે, મિસ્ટર શાહ રીચડ હિઝ ઓફિસ એટ, કેટલા વાગે પહોંચે છે? તો એટ 10 o'clock. આ ખાલી જગ્યામાં શું આવશે? 10 o'clock. અને છેલ્લી ખાલી જગ્યા 5મા નંબરની, હી વર્ક ધેર ફ્રોમ 10 થી 7 વાગ્યા સુધી કામ કરે છે? ના, અહીંયા શું કીધું? 10 થી 5 વાગ્યા સુધી જ. એટલે આ વિધાન કેવું છે? ફોલ્સ છે, ખોટું છે. તો 5મું વિધાનમાં શું આવશે? ફોલ્સ, ખોટું. ક્લિયર? તો આમાં પણ ઇઝીલી 5માંથી 5. તમને તમારે આમાંથી કેટલા માર્ક્સ આવશે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો, 5માંથી 5 આવશે કે નહીં આવે. હવે છેલ્લો પ્રશ્ન છે, કોઈ પણ એક વિષય પર 4 થી 5 વાક્યોમાં અંગ્રેજીમાં નિબંધ લખવાનો છે, બરાબર, એના વિશે વર્ણન કરવાનું છે. તો અહીંયા 5 પ્રશ્નો બેંકમાં પૂછ્યા છે, એમાંથી તમારા વિષય શિક્ષકે કયું પૂછ્યું છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. પીકોક પૂછ્યું છે, માય સેલ્ફ પૂછાયું છે, માય સ્કૂલ પૂછાયું છે, તમને શું પૂછાયું છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. ટ્રીસ છે અને માય ફેવરેટ ટીચર. તો આ 5માંથી તમને કયું પૂછાયું છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6નું અંગ્રેજીનું 25 ગુણનું સપ્ટેમ્બર 2022ની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો નીચે જો સીઆર એજ્યુકેશનની બાજુમાં સબસ્ક્રાઇબનું જે લાલ બટન છે એ ખાસ દબાવી દો, બરાબર છે, જેથી તમને અમારા વિડીયો સૌપ્રથમ મળતા રહે અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો.